922 મતે આપણે ગીર સોમનાથ હારી ગયા, ખંભાતની સીટ આપણે જીતેલી 3000 હારી ગયા, ગારિયાધાર જીતેલી 3700 હારી ગયા, 3000 બોટાદ હારી ગયા, 3000 જીતેલી માણાવદર હારી ગયા, ચાણસમાં આપણે 1400 મતે હારી ગયા, દાતા 2000 હારી ગયા, ખેડબ્રહ્મમાં 1600 મતે હારી ગયા. જિગ્નેશ મેવાણી જે પોતાની જાતને મોટો નેતા સમજે છે 4000 માટે, એ તો એનો બી હિસાબ થઈ જાત. કોંગ્રેસનો એક નેતા પોતાની જાતને બહુ મોટો નેતા કહેવડાવે, સરકાર બને તો સીએમ બની જેવી સપના જોતો હતો. એ ભાઈ શ્રી અમિત ચાવડા 2700 મતે અટકી ગયા. આ વિચાર કરો કે જો આ બધાનો હિસાબ થયો હોત ને, પોરબંદર આપણે જીતેલી 5000 હારી ગયા. આવી થોડા થોડા માટે 5000થી ઓછા મતે આપણે લગભગ 20 સીટ હારી ગયા. નમસ્કાર, ધરેટ ગુજરાતમાં આપનું સ્વાગત છે. કેટલાક પોતાને કોંગ્રેસના મોટા નેતા ગણે છે, આવા નેતાઓ કઈ ઉકાળી શક્યા નથી. દર્શક મિત્રો, ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલના છે આ શબ્દો, જેને લઈ તેઓનો ઇશારો અમિત ચાવડા, જિગ્નેશ મેવાણી થોડા મતોથી બચી ગયા તેવું કહેવાઈ રહ્યું છે. આપને જણાવી દઈએ કે ગુજરાત ભાજપના પ્રદેશ અધ્યક્ષ ગાજા સુરતમાં કર્યા કોંગ્રેસ પર પ્રહાર, સાથે જ પાટીલે એમ જણાવ્યું કે 20 બેઠકો જીત્યા હોત તો 176 બેઠકો પહોંચી ગયા હોત. તમને જણાવી દઈએ સુરતની આ વાત છે કે જ્યાંના જીયાવ બુડિયા ખાતે ભાજપ દ્વારા દિવાળી સ્નેહ મિલનનો કાર્યક્રમ યોજાયો હતો. સુરત 84 વિધાનસભા ખાતે પ્રદેશ અધ્યક્ષની હાજરીમાં કાર્યકરો સાથે આ સ્નેહ મિલન કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. દિવાળીના નવા વર્ષને લઈને આ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના નેતાઓ પર સીઆર પાટીલે કર્યા હતા આકરા પ્રહારો. સીઆર પાટીલે આ મામલે શું કહ્યું, કોંગ્રેસ પર પ્રહાર કરતા વાત કરીએ ડિટેલમાં, તો દર્શક મિત્રો, સુરત 84 વિધાનસભા ખાતે પાટીલની હાજરીમાં કાર્યકરો સાથે યોજાયેલ સ્નેહ મિલન કાર્યક્રમમાં સીઆર પાટીલે કોંગ્રેસના નેતાઓ પર આકરા પ્રહાર કરતા એમ કહ્યું કે કેટલાક પોતાને કોંગ્રેસના મોટા નેતા ગણે છે, આવા નેતાઓ કઈ ઉકાળી શક્યા નથી. એમને એવું હતું કે કોંગ્રેસની સરકાર બનશે, એમને એવું હતું કે સરકાર બને તો સીએમ બની જાય. એવા અમિત ચાવડા 2700 મત માટે બચી ગયા, જિગ્નેશ મેવાણી પણ 4000 મત માટે બચી ગયા, તો પરેશ ધાણાનીને એવું હતું તેને કોઈ હરાવી ન શકે. ધાણાની સામે 47000 મતોથી આપણી જીત થઈ. ભાજપ એક પછી એક રાજ્યમાં જીતતું જાય છે, કેન્દ્રમાં ફરીથી સરકાર બનાવવાની છે ભાજપની. ગુજરાત વિધાનસભામાં 20 જેટલી બેઠકો નજીવા મતોથી હારી ગયા હતા, કોંગ્રેસના મોટા નેતાઓને ઘર ભેગા કરી દીધા હતા. અમિત ચાવડા 2700 મતોથી બચી ગયા હતા, તો જિગ્નેશ મેવાણી થોડા મતોથી બચી ગયા. 20 બેઠકો જીત્યા હોત તો 176 બેઠકો પહોંચી ગયા હોત તેમ સીઆર પાટીલે જણાવ્યું હોવાના રિપોર્ટ સામે આવ્યા. દર્શક મિત્રો, આપને જણાવી દઈએ કે સુરતના 84 વિધાનસભા મત વિસ્તારમાં ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલના અધ્યક્ષસ્થાને યોજાયેલ આ સ્નેહ મિલન કાર્યક્રમમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સીઆર પાટીલે એમ જણાવ્યું હતું કે માઇનસમાં ગયેલ બૂથમાંથી કાર્યકર્તાને ચૂંટણી સમયે ટિકિટ આપવામાં નહીં આવે. જે કાર્યકર્તા પોતાના બૂથને પ્લસ નથી કરી શક્યા, નથી કરી શકતા, જે કાર્યકર્તા પોતાના બૂથને પ્લસ, તેવા કાર્યકર્તાને ટિકિટ આપવાનો નિર્ણય પાર્ટી ક્યારેય નહીં કરી શકે. પ્રદેશ પ્રમુખે દરેક કાર્યકર્તાને બૂથ મજબૂત કરવા માટે આહ્વાન કર્યું હતું. દર્શક મિત્રો, સુરતમાં સીઆર પાટીલના નિવેદનને લઈને ચર્ચાના ચગદોડે છે તેમનું આ નિવેદન. આ મામલે આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. બીજી અનેક ખબરો સાથે ફરી મળીશું. ધન્યવાદ.